નમસ્કાર દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમમાં બધાનું સ્વાગત છે. અતિથિ કાર્યક્રમ એટલે વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓને અમે આમંત્રણ આપીએ છીએ અમારા સ્ટુડિયોમાં. દર્શક મિત્રો, જ્યારે પણ કટાર લેખકની વાત નીકળે, કોઈ પણ હ્યુમન ટચ એટલે કે હ્યુમન બેઝડ કોઈ પણ ઇસ્યુના લેખની વાત નીકળે, ત્યારે ગુજરાતી વાચકના મોટી એક જ નામ આવે છે અને તે છે દેવેન્દ્ર પટેલ. યસ, દર્શક મિત્રો, ગુજરાત સમાચારમાં વર્ષોથી કભી કભી નામની કોલમ લખનાર દેવેન્દ્ર પટેલ આજે હાજર છે અમારા સ્ટુડિયોમાં. દેવેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. દેવેન્દ્રભાઈ, કટાર લેખક તરીકે, કારણ કે કભી કભી વાત આવે કે જ્યારે પણ કંઈ પણ એવું આવે કે મેં આજે સ્ટોરી વાંચી હતી એક હ્યુમન ટચવાળી, હ્યુમન ઇન્ટરેસ્ટવાળી, ત્યારે તરત એક કમ્પેરિઝન ચાલુ થઈ જાય કે લખી છે તો આને કદાચ બીજા લેખકે લખી હોય, કટાર લેખકે, પરંતુ દેવેન્દ્રભાઈ જેવી કલમ નથી આવતી. સો શું સિક્રેટ શું છે કે આપની કલમમાં આટલો રસ હજી સુધી પણ જળવાઈ રહ્યો છે? દેવાંગભાઈ, સિક્રેટ ઇઝ વેરી સિમ્પલ. એક ગાંધીજીએ એક વાત બહુ જ વર્ષો પહેલા કહી હતી કે તમે સામાન્યમાં સામાન્ય વ્યક્તિને સમજાય એવી ભાષામાં તમે લખો. તમારે તમારી વાતને તમારા વાંચકો સુધી, તમારા જેમાં તમારો એક ટાર્ગેટ ઓડિયન્સ હોય છે, એમાં અમારો એક ટાર્ગેટ વાંચક વર્ગ હોય છે. તો પાનના ગલ્લા વાળો પણ વાંચે, માણેક ચોકની દુકાન વાળો પણ વાંચે, એક અધ્યાપક પણ વાંચે, યુનિવર્સિટીનો ડીન પણ વાંચે, અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પણ વાંચે, તેમની પત્નીઓ પણ વાંચે, પણ બધાને જ સ્પર્શે એવી અને સમજાય એવી સાદામાં સાદી સિમ્પલ ભાષામાં લખો, તાર્કિક રીતે લખો, લોજિકલ, અને જરૂર કરતા વધારે કોઈ પણ જાતના શબ્દો વાપરવાના બદલે ટુ ધ પોઈન્ટ તમે લખો તો એ વાત લોકો સુધી પહોંચતી હોય છે. આ તો એના અનેક સિક્રેટ્સ પૈકીનું એક સિક્રેટ છે. પછી જ્યારે તમે કોઈ પણ કથા લખો છો તો તમે તમારી ભાષાનું કે તમારી વિદ્વતાનું પ્રદર્શન કરવાનું છોડી દો. બરાબર છે, જ્ઞાનની ઉલટીઓ નહીં કરો. કે કેટલીક વખતે કેટલાક લેખકો એટલું બધું કન્ફ્યુઝ લોકોને કરી નાખે કે એ લોકોને બતાવવા માંગે છે કે ભાઈ હું કેટલો હોશિયાર છું. એટલે સ્ટોરીમાં હોશિયારી, મારી હોશિયારી બતાવવા માટે એવા અઘરા શબ્દો વાપરું, ભદ્રમ ભદ્રી શબ્દો વાપરું કે એ વિદ્વતાના પ્રદર્શનમાં એ વખતે લોકો પછી વાંચવાનું તમને બંધ કરી દે છે. એટલે તેમ આપણે કીધું કે જ્ઞાનની ઉલટીઓ તો હંમેશા માણસને પોતાનું ઘમંડ છોડી અને પાનના ગલ્લાવાળા ગળે ઉતરી જાય અને તરત સમજાઈ જાય તેવી ભાષાનો ઉપયોગ થવો જોઈએ. રાઈટ. દેવેન્દ્રભાઈ, બીજું મારે ખાસ પૂછવું છે કે કભી કભીમાં આપ જેટલી પણ અત્યાર સુધી હ્યુમન ઇન્ટરેસ્ટની વાર્તાઓ લખી છે, ક્યારે પ્રેમ પ્રકરણ હોય છે, ક્યારે દર્દ હોય છે અંદર, ક્યારે ખુશી હોય છે, પરંતુ શું ખરેખર આ બધી રિયલ સ્ટોરીઝ હોય છે કે પછી ઇટ્સ અ ટેબલ સ્ટોરી, આપની કલ્પના શક્તિનો ઉપયોગ વધારે થતો હોય છે? રાઈટ. આ પ્રશ્ન દેવાંગભાઈ ઘણા લોકો મને પૂછે છે, ત્યારે હું એમ કહું છું કે જેટલી પણ ઘટનાઓ છે, એક તો સત્ય ઘટનાઓ છે, એક વાત હું એવું માનું છું કે અહીં આ સ્ટુડિયોમાં બેઠેલી, સ્ટુડિયોની બહાર બેઠેલી, શહેરમાં ફરતી દરેક વ્યક્તિ એક કથા છે. બિલકુલ. કે એક વ્યક્તિના જીવનમાં કેટલાક નાટ્યાત્મક પરિવર્તનો આવ્યા, તો ખાલી તમે એક જૂનાની દ્રષ્ટિ જ પરફેક્ટ હોવી જોઈએ. દાખલા તરીકે મારી પાસે કોઈ એક સ્ત્રીનો આપઘાતનો કિસ્સો આવે તો રૂટીન ન્યૂઝપેપરમાં તો એક બહેને દાજી જઈને આપઘાત કર્યો હતો. બિલકુલ. પછી એ દાજીજીને આપઘાત કર્યો હતો એની કથાની પાછળ, એની અંદરની સ્ટોરી શું છે ત્યાં કોઈ પહોંચવા કોશિશ કરતો નથી. અને જ્યારે તમે એની ભીતર જાઓ છો ત્યારે એની અંદર એક કથા હોય છે. હવે ઘણાને એમ લાગે કે ભાઈ ટેબલ સ્ટોરી છે, પણ ગઈકાલે જ મેં દાખલા તરીકે સુનિતા વિલિયમ્સ, આપણી મૂળ ભારતીય, મૂળની ગુજરાતી, ડોક્ટર દીપક પંડ્યાની ડોટર, એના પિતા અમેરિકા ગયા, અમેરિકામાં એ સ્લોવિયન સ્ત્રીને પરણ્યા અને પછી એક દીકરી પેદા થઈ, ત્યારે સુનિતા વિલિયમ્સની તો કથાઓ બધા છપાવવામાં આવી કે ભાઈ આને આમ કર્યું તેમ કર્યું અને આટલા બધા કલાકો સુધી રહી. પણ જ્યારે એ એક વર્ષની હતી ત્યારથી 5 વર્ષ થઈ ત્યાર સુધીમાં એનો પ્રોગ્રેસ કેવો હતો, 5 વર્ષથી માંડીને 10 વર્ષ સુધીનો પ્રોગ્રેસ કેવો હતો, ત્યાર પછી એ નેવલ એકેડેમીમાં કેવી રીતે ગઈ, નેવલ એકેડેમીમાંથી એ હેલિકોપ્ટર ઉડાડતા કેવી રીતે શીખી, હેલિકોપ્ટર ઉડાડ્યા પછી એને એસ્ટ્રોનોટ થવાનું કેમ મન થયું. એટલે નાના બાળકોને પ્રેરણા મળે એ મેં આખો એક એંગલ બદલી નાખ્યો.
કે સ્કૂલમાં જનારા બાળકો જુએ છે, દરેકના મનમાં એક સુનિતા મોડલ, એક રોલ મોડલ છે. સુનિતાને આપણી જેવી હું બન્યો ને હું પણ અંતરિક્ષમાં જાઉં, તો એની અપ્રગટ વાતો શોધી અને આપણે મૂકી, અને એટલે માટે એ વાચક અને લોકોને સ્પર્શી જાય છે. દેવેન્દ્રભાઈ, મારે ખાસ પૂછવું છે કે વિવિધ સંવેદનાઓ આપ આપના જે પણ લેખો છે, આપની કોલમ છે, તેની અંદર લખતાઓ છો, બધી સંવેદનાઓનો ઉપયોગ આપ કોલમની અંદર ખાસ કરીને રસ જગાડવા માટે, જેથી કરીને વાચકો પકડાઈ રહે. દેવેન્દ્ર પટેલ કેટલા સંવેદનશીલ છે? હું માનું છું કે જો લેખક સંવેદનશીલ ન હોય, પહેલી વાત એ કે જો વ્યક્તિ સંવેદનશીલ ના હોય તો એ લેખક પણ બની શકે, સર્જનાત્મક કોઈ પણ પ્રવૃત્તિ ન કરી શકે. એને દાખલા તરીકે ગુલાબનું ફૂલ તમે જુઓ અને એ ગુલાબનું ફૂલ જોઈને તમને આનંદ ન થાય તો પછી એ સંવેદનશીલ વ્યક્તિ નથી. કીચડ જોઈને તમને કઈ માનસિક રીતે વિતરાક કઈ હેરાનગતિ ન થાય તો પછી તો પણ તમે માનવી નથી. ગંધ અને દુર્ગંધ, સુવાસ, આ બધા જ રાગ અને અનુરાગની સાથે દરેક વ્યક્તિ જોડાયેલો હોય છે. એનું રિએક્શન દરેક વ્યક્તિ પર અલગ અલગ આવતું હોય છે. દાખલા તરીકે મને કોઈ સારી વસ્તુ જોઉં, દરિયો જો, એનું પાણી જો, એનો ખરખર અવાજ જો, સવારના પહોરમાં પક્ષીઓ ઉડતા હોય તો મને એનો કલકલાટ ગમે છે. આ એક નિરીક્ષણ છે. પણ જો તમારા તમે દરિયા કિનારે ફરતા હો અને તમે કઈ આગ્રહિત વિચારો કર્યા કરો તો માણસ સંવેદનશીલ નથી. તો જે વ્યક્તિ સંવેદનશીલ નથી, કોઈ વ્યક્તિનું દુઃખ જોઈને એ દુઃખી થતો નથી અને કોઈનું સુખ જોઈને સુખી થતો નથી તો એ માણસ ક્રિએટિવ બની શકતો નથી. એટલે સંવેદના અને વેદના તો દરેક લેખક સાથે સંકળાયેલી જ વસ્તુ છે. દાખલા તરીકે જે જયારે લખતા મારી આંખમાં પણ સહેજ આમ ઝડઝડિયા જેવું આવે ત્યારે મને ખબર છે કે મારા વાચકની આંખમાં ચોક્કસ આંસુ આવવાના છે. દેવેન્દ્રભાઈ, આટલી બધી નવી નવી સ્ટોરી સતત આટલા વર્ષોથી આપતા રહેવું, તો એક આપે કીધું તે પ્રમાણે અમદાવાદ શહેર હોય કે હિન્દુસ્તાન કે વિશ્વમાં વ્યક્તિ, દરેકે દરેક વ્યક્તિ એક સ્ટોરી લઈને ફરતી હોય, કઈ રીતે, ક્યારેક એવું બને છે કે લોકો સ્ટોરી લઈને આપની સમક્ષ પણ આવતા હોય છે, આપની પાસે આપનો સંપર્ક કરે છે? સૌથી વધારે બને છે. દાખલા તરીકે મેં ગુજરાત સમાચાર સાથે તો હું છેલ્લા 40 વર્ષથી છું, પણ કભી કભી હું 25 વર્ષથી લખું છું. શરૂઆતમાં એક રૂટીન ટાઈપની સ્ટોરીઝ લખાતી હતી, ન્યૂઝ લખાતા, પણ જ્યારે મેં એને એ ન્યૂઝને ખાલી એક વાર્તાનું સ્વરૂપ આપ્યું. દાખલા તરીકે મેં આપને કીધું કે ભાઈ એક બાઈ દાજી ગઈ, તો એક રૂટીન રિપોર્ટિંગ તો એવું થશે કે આજે ફલાણા પોળમાં રહેતા ફલાણા બેન દાજી ગયા હતા અને પછી મૃત્યુ પામ્યા. પણ જો હું એના જીવનની, એની કથાની શરૂઆત, એના સગાઈ કેવી રીતે થઈ, એનું લગ્ન કેવી રીતે થયું, લગ્ન થયા પછી ઘરમાં શું પ્રોબ્લેમ થયા, પછી એને કેવી રીતે ખબર પડી કે એના પતિનું કોકની સાથે અફેર છે, અને પછી એ ઝઘડામાં એ બાઈ કેવી રીતે મૃત્યુ પામી, અને દાજી નથી ગઈ પણ એના પૃથ્વી, એના પતિએ એને મૃત્યુ સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. આ ઘટના જ્યારે ક્રોનોલોજીકલ ઓર્ડરમાં મૂકવામાં આવે ત્યારે લોકોને એ વાતને સમજાય પણ છે અને વાંચવી પણ ગમે છે. એટલે એનું એક પ્રોફેશનલ ટચ તો હોવો જોઈએ. તમે દાખલા તરીકે કોઈ પણ કથાને એક શોર્ટ સ્ટોરી ફોર્મમાં મૂકો તો એ વાત વધારે લોકોને અપીલિંગ હોય છે અને લોકોને વધારે સમજાતી પણ હોય છે. તેની એટલે મારો એ જ પ્રશ્ન છે કે આપની પાસે લોકો જે આવતા હોય છે, હા એ મુદ્દો અગત્યનો છે. તો શરૂઆતમાં મારે એની લોકો મારે એ મહેનત કરવી પડતી હતી આ પ્રકારની સ્ટોરીઝ મેળવતા. પછી તો લોકોને ખબર પડી કે ભાઈ કઈ બી પ્રોબ્લેમ છે જાઓ દેવેન્દ્રભાઈ પાસે, કઈ પણ પ્રોબ્લેમ છે જાઓ ગુજરાત સમાચારમાં. હવે મારી પાસે દાખલા તરીકે આજે મારી પાસે ઓછામાં ઓછી 10 સ્ટોરીઝ ક્યુમાં છે, 10 સ્ટોરીઝ ક્યુમાં છે. એટલે મારે એની પ્રાયોરિટી પ્રમાણે નક્કી કરવું પડે કે ભાઈ કોઈનો અર્જન્ટ પ્રોબ્લેમ છે, કોઈ ભાઈ આપઘાત કરવા માગે છે, કોઈ સ્ટુડન્ટ નાપાસ થયો છે માટે એ ઘર છોડી જવા માગે છે, તો આઈ હેવ ટુ ડિસાઈડ કે ભાઈ એમાં અર્જન્સી કોની છે. બિલકુલ. પણ એની સાથે સાથે એક જ વસ્તુ, એક જ પ્રકારની પેલી મોનોટોનસ પણ ન થઈ શકાય, એટલે આમાં થોડુંક પ્રોફેશનલિઝમ પણ જરૂરી છે કે તમે દર વખતે કોઈ સ્ત્રીની જ કથા આપ્યા કરો, કોઈ એને દુઃખની જ કથા આપ્યા કરો તો એ પણ લોકોને ગમતું નથી. રસ બદલવો પડે. દાખલા તરીકે આ તો હું તમને મારા સિક્રેટ્સ કહું છું, પણ હું તો માનું છું કે સિક્રેટ્સ કહેવા એ વધારે સારી વસ્તુ છે. દાખલા તરીકે તમે એક પ્રેમની કે કોઈ એ પ્રકારની કથા લખી, હવે જો તમે પહેલી, બીજી, ત્રીજી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, દસમી આ જ લખ્યા કરો તો લોકો એમ થઈ જાય કે ભાઈ આમાં તો કંઈ છે જ નહીં. પણ તમે જો પ્રતિભા પાટીલની સ્ટોરી લખો કે ભાઈ પ્રતિભા પાટીલ એ ડુંગરપુરમાં ગયા, કે પ્રતિભા પાટીલ ડુંગરપુરમાં જઈને કોઈ સાધુ જ્યોતિષીના આશીર્વાદ લીધા અને જ્યોતિષીએ આ પ્રકારની ભવિષ્યવાણી કરી, અને પછી એમના દેવીસિંહ સાથે કેવી રીતે લગ્ન થયા હતા, દેવીસિંહ રહે છે, તો લોકોને પ્રતિભા પાટીલ,
દર્શક મિત્રો, આપને બતાવી દઉં કે હ્યુમન ઇન્ટરેસ્ટ વાળી સ્ટોરીને વાર્તાના સ્વરૂપની અંદર લખવાનું ચાલુ કર્યું તેવું સૌથી પહેલું પ્રયાસ કર્યો તો દેવેન્દ્રભાઈ અને દેવેન્દ્ર પટેલ, કે જે આજે એક આયામ બની ગયા છે. અને જ્યારે હ્યુમન ઇન્ટરેસ્ટની સ્ટોરીઝ એક વાર્તા સ્વરૂપમાં જ્યારે પણ લખવાની વાત આવે છે ત્યારે એકમાત્ર નામ આવે કે જો તમારે અનુસરવું હોય, કંઈ શીખવું હોય તો પછી દેવેન્દ્રભાઈ પટેલની શૈલીને અનુસરો. દર્શક મિત્રો, દેવેન્દ્ર પટેલ સાથેની ચર્ચા ચાલુ રાખીશું, પરંતુ લઈ લઈએ પહેલા એક નાનો બ્રેક. દર્શક મિત્રો, બ્રેક પછી આ બધાનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. અતિથિમાં આજે અતિથિ છે અમારા સિટી ન્યૂઝના સ્ટુડિયોમાં દેવેન્દ્ર પટેલ. દેવેન્દ્રજી, બ્રેક પહેલા આપણે વાત કરી તે પ્રમાણે હ્યુમન રાઇટ્સની સ્ટોરીને વાર્તા સ્વરૂપમાં લખવાની શરૂઆત આપે કરીને ગુજરાતના જે પણ લેખકો છે એક નવું જ આપે એક બતાવ્યું કે આ દિશા છે, આ લખો તો લોકો વાચકો સારી રીતે તેને સ્વીકારે છે. મારે આજે દર્શક મિત્રોને જણાવવા માટે, ખાસ કરીને દેવેન્દ્ર પટેલ કટાર લેખક તરીકે જાણીતા છે, પરંતુ દેવેન્દ્ર પટેલની શરૂઆત એક રિપોર્ટર તરીકે થઈ. રિપોર્ટરમાંથી કટાર લેખકની જે આપનો વળાંક આવ્યો છે ને, અત્યારે કદાચ ત્યાં સ્ટેડી પણ થઈ ગયા છો ને ઘણા આગળ પહોંચી ગયા છો, એક રિપોર્ટર તરીકે દેવેન્દ્ર પટેલના મારે અનુભવ જાણવા છે. એવો કયો અનુભવ કે જ્યારે રિપોર્ટર આપ હતા ત્યારે કોઈક એક સ્ટોરી કરવાની અથવા તો કેવી સ્ટોરી કરવી આપને ગમતી હતી? દેવાંગભાઈ, આજે પણ હું પત્રકાર જ છું, કોલમ લેખક પછી છું, પરંતુ વધુ લોકો ઓળખે છે. કેટલીક વખતે મેઇન ડિશ કરતા સાઇડ ડિશ વધારે લોકોને ગમતી હોય છે, એટલે મેં 1967 ના જૂનથી ગુજરાત સમાચારમાં એક રિપોર્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારે હું યુનિવર્સિટીનું રિપોર્ટિંગ કરતો હતો, અવસાન નોંધ પણ લખતો હતો, આજે કોના ક્યાં ભજન છે એ પણ લખતો હતો, નગર નોંધ પણ લખતો હતો. અને પછી હું યુનિવર્સિટીનું રિપોર્ટિંગ કરતો હતો. યુનિવર્સિટીનું રિપોર્ટિંગ કર્યા પછી મેં ક્રાઇમ રિપોર્ટિંગ કર્યું. ક્રાઇમ રિપોર્ટિંગ કર્યા પછી મેં પોલિટિકલ રિપોર્ટિંગ કર્યું. અને પોલિટિકલ રિપોર્ટિંગ મેં સૌથી વધારે પોલિટિકલ રિપોર્ટિંગ કર્યું છે હમણાં સુધી. અને એ રિપોર્ટિંગમાં કદાચ આપણે નવી લાગશે કે મેં સૌથી વધારે ઇન્ટરવ્યુ ગુજરાત સમાચાર માટે પણ કર્યા છે. દાખલા તરીકે અમેરિકાના ભૂતપૂર્વ એમ્બેસેડર ગાર્બ્રેસ જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે એમનો ઇન્ટરવ્યુ મેં કર્યો. ત્યાર પછી ઇન્દિરાજી સાથે કારમાં રિપોર્ટિંગ કરવા માટે, એ જ્યારે ઇન્દિરાજી ગુજરાતમાં ચૂંટણીના પ્રવાસે આવે ત્યારે, એ વખતે તો આતંકવાદી પ્રવૃત્તિનો કે પ્રશ્ન હતો નહીં, એટલે સિક્યોરિટીનો પણ પ્રશ્ન નહોતો. તો એમની સાથે કારમાં બેસીને પણ મેં રિપોર્ટિંગ કર્યું. એ વખતે એ કેવું પાણી પીવે છે, એ વખતે મિનરલ વોટર નહોતું, એ કયું પુસ્તક વાંચે છે. દાખલા તરીકે ઇન્દિરાજીના હાથમાં ધ રાઇઝ એન્ડ ફોલ ધ થર્ડ રાઇખ એટલે હિટલરનું પુસ્તક હતું. પછી એમની કારમાં બેઠા બેઠા બોર ખાતા હોય, એટલે આવી કેટલી ઘણી બધી રિપોર્ટિંગની. દાખલા તરીકે આ ઇન્દિરાજી સાથેના મારા અનુભવ, એ જ રીતે વાજપેયી સાથે મેં પણ ટ્રાવેલ કર્યું. કયો અનુભવ આપનો ખાસ કે માં જે જિંદગી પર કદાચ આપ નહીં ભૂલી શકો? એ વખતે ઇન્ડિયા પાકિસ્તાન નો યુદ્ધ પૂરું થઈ ગયું હતું અને સિમલા કરાર થયા હતા, અને સિમલા કરાર નીચે પાકિસ્તાનને આપણે જીતેલો પ્રદેશ પાછો આપવાનો. અને એ વખતે એનું લગભગ હું માનું 401 ચોરસ કિલોમીટરનો પાકિસ્તાનનો એરિયા આપણી પાસે હતો. પછી ગુજરાત સમાચારમાં અમારા એડિટર સાહેબે કહ્યું કે હું આઈ વોઝ વેરી યંગ, એટલે મને કહ્યું કે આપણે પાકિસ્તાનની બોર્ડરમાં અંદર જઈને પાકિસ્તાનના ગામડાઓની મુલાકાત લેવી અને એના ફોટોગ્રાફ્સ અને એનું રિપોર્ટિંગ તમારે કરો તો બરાબર આપણું છાપું કાલે સરસ લાગે. પછી મેં પડકાર ઝીલી લીધો, એટલે હું અને સનત ઝવેરી એ વખતે ફોટોગ્રાફર ગુજરાત સમાચારમાં હતા, તો અમે જોધપુર ગયા આર્મીને મળ્યા. આર્મીએ અમને પરવાનગી નહીં આપી. પછી ત્યાંથી બારમેર ગયા, તો બારમેરમાં પણ પરવાનગી નહીં આપી. તો પછી અમે બારમેરથી હું અને સનતભાઈ બંને મુનાવાવ, જે આપણું ઇન્ડિયા પાકિસ્તાનની વચ્ચેનું છેલ્લું રેલવે સ્ટેશન છે, અને એ વખતે ત્યાં જવા અમે કોશિશ કરી પાકિસ્તાન બોર્ડર ક્રોસ કરવા માટે, તો એ લોકોએ પરવાનગી નહીં આપી.
કે ભાઈ ના અમે અંદર તમને નહીં જવા દઈએ, કારણ કે આ તો ઇન્ડિયન આર્મી ના પાડી કે અમે અંદર ઘૂસવા નહીં દઈએ. પછી અમે મેં મને એક યુક્તિ સૂજી, કારણ કે એ વખતે પાકિસ્તાનનો આપણે જીતેલો પ્રદેશ પાછો ના આપવો એના માટે જનસંઘ આંદોલન કરતો હતો, અને એ વખતે તો હું પેન્ટ અને ટી શર્ટમાં હતો. કેટલી એજ હતી દેવર મેડમ? કુમાર 26-27 વર્ષની ઉંમર હશે મારી, 26-27 અરાઉન્ડ. તો એ વખતે હું અને મેં અને સનતભાઈ એક યુક્તિ કરી અને અમે બજારમાંથી નવા જબ્બા લેગા ખરીદી લીધા અને જનસંઘની ઓફિસમાં જઈ બારમેરની ત્યાં અમે જનસંઘના સત્યાગ્રહી તરીકે અમારું નામ નોંધાવી દીધું. ભાઈ અમે ગુજરાતથી આવ્યા છીએ અને અમે પણ જનસંઘી છીએ અને અમે તમને અમારા સત્યાગ્રહ, સત્યાગ્રહીઓને એ આપણું આર્મી પાકિસ્તાનમાં ઘૂસવા દેતું હતું. એટલે હું અને સનતભાઈ બંને સત્યાગ્રહીના રૂપમાં અમે પાકિસ્તાનની બોર્ડરમાં ગયા, પાકિસ્તાનની બોર્ડરની અંદર જઈ અને પાકિસ્તાનના ગામડાઓની મુલાકાત લીધી, પાકિસ્તાનના લોકોને મળ્યા, એમના વિચારો જણાય. એ લોકો ગુજરાતી પણ બોલતા હતા અને એમની પણ લોકલ લેંગ્વેજ પણ બોલતા હતા. એના ફોટોગ્રાફ્સ પાડ્યા, એના ફોટોગ્રાફ્સ પાડી અને પછી અંદર 50-100 કિલોમીટર સુધી અમે અંદર જતા રહ્યા હતા. ત્યાર પછી ઇન્ડિયન આર્મી અમારી ધરપકડ કરી મારી ને સનતભાઈની અને કીધું કે પેલો કેમેરામાં જે રોલ છે એ કાઢી નાખો અને અમને પાછો આપી દો. એટલે અમારી ધરપકડ કરી, એનો રોલ લઈ લીધો, અમારી ધરપકડ કરીને પાછા અમને ઇન્ડિયન બોર્ડરમાં લાવ્યા. અને અલબત્ત એ કઈ સજા કરવા માંગતા નહોતા, પણ અમને આગળ જવા દેવા માંગતા નહોતા. એટલે એમને પછી અમને આર્મીએ કીધું કે ભાઈ જુઓ, મિસ્ટર પટેલ તમે સત્યાગ્રહી નથી, મિસ્ટર ઝવેરી તમે સત્યાગ્રહી નથી, યુ આર જર્નલિસ્ટ, અને આ તમારો કેમેરા રોલ અમને પાછો આપી દો. તમારે અંદર જવું ન જોઈએ, એટલા માટે કે અમે આખા એ રણ વિસ્તારની અંદર એ આ યુદ્ધનું ફિલ્ડ છે અને એની અંદર અનેક સુરંગો બિછાવેલી છે, જો તમારો એક પણ પગ સુરંગ પર જાવ્યો હોય તો તમે ત્યાં જ મૃત્યુ પામ્યા હોત. પણ એનીવે અમે લોકોને મળ્યા હતા, અમારા કાગળ લઈ લીધા, કેમેરાનો રોલ લઈ લીધો, બધું લઈ લીધું. જેવા અમને મુક્ત કર્યા ત્યારે એક ચાલાકી બીજી વખત એમને કરેલી હતી કે એક રોલ એક્સપોઝ કરી અને કાઢીને મેં મારા ખિસ્સામાં મૂકી દેવડાવ્યો હતો અને બીજો રોલ આર્મી વાળા લઈ લેવાના છે એ ખબર જ હતી. એટલે એક રોલ એમને આપવા માટે અમે અંદર ભરાઈ રાખ્યો. એટલે અમારા ફોટોગ્રાફ, એટલે જે દુર્લભ તસવીરો જે વધી હતી એ તો જરૂરી હતી બધી. તો એટલે જે રિપોર્ટિંગ હું લોકોને મળ્યો હતો, મારી મેમરી ભગવાનની મહેરબાનીથી બહુ સારી હતી. તો બીજા દિવસે 8 કોલમ ભરીને પછી અમે બારમેરથી એક માણસને ટેક્સીમાં જયપુર મોકલ્યું, જયપુરથી પ્લેનમાં રોલ અને આખી સ્ટોરી અમે અમદાવાદ મોકલી અને સતત 2 કે 3 દિવસ સુધી ગુજરાત સમાચારે 8 કોલમ એક જબરદસ્ત એક સનસનાટી કદાચ નહીં ભૂલી શકો. બીજો જ આવો એક કિસ્સો છે જે દર્શક મિત્રો આપને બતાવી દઉં કે દેવેન્દ્રભાઈ પટેલના પુસ્તકનું વિમોચન. દેવેન્દ્રભાઈ મારે આપને યાદ દેવડાવવું છે કે મને એક્ઝેક્ટ વર્ષ તો યાદ નથી, પરંતુ જો હું કદાચ ભૂલ ના ખાતો તો નવ ભારત સાહિત્ય મંદિર દ્વારા એક પુસ્તકનું વિમોચન જેમાં રાજ્યપાલ શ્રી હાજર હતા અને પુસ્તકના વિમોચનનું આપે એક અલગ જ રીતે ત્યાં કર્યું હતું કે જે સ્ટોરીઝ લખી તે આપે એમાં જે એક પીડિત મહિલા હતી એને આપે કાર્યક્રમમાં હાજર રાખી હતી. હા, એટલે અમે એ વખતે રાજ્યપાલ શ્રી હતા અને મુખ્યમંત્રી એ વખતના ચિમનભાઈ પટેલ હતા. ચિમનભાઈ પટેલે સ્ટેજ પર આવે, એ તો લાઈવ ફંક્શન હતું અને સ્ટેજ પર ચિમનભાઈ પટેલે મુખ્યમંત્રી ઉભા થઈ અને એમ કીધું કે ભાઈ પત્રકારોને તો લખવાનું હોય છે, એમને ક્યાં પુરાવા આપવાના હોય છે. એટલે ઇટ વોઝ અ ચેલેન્જ ટુ મી એન્ડ માય એડિટર એન્ડ ગુજરાત સમાચાર એઝ વેલ. પછી મેં મારો જયારે બોલવાનો પ્રસંગ આવ્યો ત્યારે ચિમનભાઈ જરા વ્યંગમાં કહ્યું હતું, કારણ કે ચિમનભાઈને કેટલું ન ગમતું છપાયું હશે, ત્યારે પોલિટિશિયનોને એમની ટીકા થતી હોય તો નથી ગમતી. પણ ચિમનભાઈ મારા બહુ પરમ મિત્ર હતા, ગુજરાત સમાચારના પણ પરમ મિત્ર હતા. પણ એમને પ્રસંગ હતો અને સામે હજારેક માણસ કટાક્ષ કર્યો, એટલે કટાક્ષ કર્યો કે તમે દેવેન્દ્ર તમે તો લખો છો, તમારે ક્યાં પુરાવા. એટલે પછી મેં એમને વાત કરી, કથા કરી, સાહેબ ભાવનગર પાસે એક ઉમરાળા જિલ્લામાં એક નાનકડું ગામ છે, એ ગામમાં એક પૂજારી રહે છે, એ પૂજારીનું ઘર છે એ ગામના છેવાડે છે, એની પત્નીનું નામ છે નીતા ગોસ્વામી. ગામના કેટલાક માથાભારે માણસો એ એક દિવસે એનો પતિ બહાર ગયો હતો ત્યારે આ નીતા ગોસ્વામીને જંગલમાં લઈ ગયા, 4 માણસો મોટરબાઇક પર ઉંચકીને, અને એને 4 માણસો એની પર બળાત્કાર કર્યો. બળાત્કાર કર્યા પછી એને ઘેર પાછી ફેંકી ગયા, ફેંકીને ઘરને ઘેરી લીધું. પછી રાત્રે જયારે એનો પતિ આવ્યો ત્યારે એની એ નીતાએ એનું ઘરમાં દીવો સળગાવ્યો ન હતો. એના પતિએ પૂછ્યું શું થયું, એટલે પેલી વર્ણન કર્યું. એટલે આ એને વિચાર કર્યો હું પોલીસમાં ફરિયાદ કરવા જાઉં, પણ એનું ઘર તો પેલા બદમાશોએ ઘેરેલું હતું કે જેથી ફોરેન્સિક લેબમાં એના પરીક્ષણો એ ફેલ થઈ જાય. પછી 2 દિવસ સુધી એ લોકો ખાધું નહીં, 2 દિવસ સુધી પડી રહ્યા. પછી પેલા 4-1 દિવસ થયા એટલે પેલા લોકો થયું કે હવે આ લોકો પોલીસ ફરિયાદ કરશે નહીં, એટલે પેલા લોકો જતા રહ્યા ગુંડાઓ.
પછી નિતાલ ગોસ્વામીનો પતિ દિનેશ ગોસ્વામી બીજા દિવસે તાલુકામાં થઈ ગયો, તો પોલીસ સ્ટેશને જઈને એને ફરિયાદ આપી, તો ફરિયાદ લીધી નહીં, કારણ કે જે લોકોએ બળાત્કાર કર્યો હતો એ જ કોમના માણસો પોલીસમાં હતા, પોલીસ હતા. પણ અમને ખબર પડી કે આવું કર્યું છે એટલે બીજા દિવસે આ બદમાશોએ ભેગા થઈ અને એનું ઘર સળગાવી દીધું. અને એની આ વખતે માત્ર એક રાંદલમાનું મંદિરમાં લોકો આવીને પૂજા કરીને જે પૈસા આપ્યા અને એક એને શ્રીફળ કહે છે એ એની આ વખતે. પછી એ ડીએસપી પાસે પહોંચ્યા ભાવનગર, તો ડીએસપીએ મદદ કરવાને હા પાડી, ડીએસપી પોલીસ ઇન્સ્પેક્ટરને મોકલ્યો એટલે પેલા બદમાશોએ એની દુકાન સળગાવી દીધી. દિનેશ ગોસ્વામી, દિનેશ ગોસ્વામી, નીતા ગોસ્વામી, પેલા એનું ઘર સળગાવી દીધું, પછી એની દુકાન સળગાવી દીધી અને કીધું કે હવે જો તમે ફરીથી પોલીસમાં જશો હવે તમને સળગાવી દઈશું. આ સ્ટોરી આપે મુખ્યમંત્રીની હાજરીમાં ત્યાં સ્ટેજ, હા, મેં સ્ટેજ પર 1000 માણસની હાજરીમાં સ્ટેજ પરથી આ સ્ટોરી મેં કહી. પછી એ લોકો ગુજરાત સમાચાર પર આવ્યા અને અમે કીધું કે અમે દેવેન્દ્રભાઈ અમે કાંકરિયામાં આપઘાત કરવા માટે આવ્યા છીએ, પણ પ્રસન્નવર્ધનભાઈએ અમને મોકલ્યા છે, એ બહુ જ મોટા જૂના ગાંધીવાદી કાર્યકર, કે તમે ગુજરાત સમાચાર પર જાઓ અને તમને કદાચ હેલ્પ કરશે. મેં કીધું ઓકે, તમે આપઘાત કરવું હોય તો કરજો, પણ એક દિવસ રાજો મને તમે એક દિવસ આપો, પછી તમારી મરજી, હું તો આપઘાત કરવાની સલાહ આપતો નથી. ભગવાન છે આપણી પાસે, અખબાર છે, વી વિલ ટ્રાય અવર બેસ્ટ. બીજા દિવસે એ આખી સ્ટોરી મેં ગુજરાત સમાચારમાં ન્યૂઝ ફોર્મમાં રિપોર્ટમાં છાપી. એ સ્ટોરી છપાયા પછી ગુજરાત હાઈકોર્ટે પેલા ગુંડાઓની સામે સુવો મોટો અરજી દાખલ કરી. એ અરજી દાખલ કરી એના કારણે 18 માણસોની 24 કલાકમાં ધરપકડ કરી અને એ આજ સુધી છૂટ્યા નથી. મેં મુખ્યમંત્રીને કીધું કે સાહેબ, એ ધરપકડ બી તમારી પોલીસે કરી હતી અને હાઈકોર્ટ પણ ગુજરાતની છે અને આજે એ 18 જણ આજે પણ જેલમાં છે. હવે આ પુરાવા તો સાહેબ આપી જ અમને આપ્યા છે. દેવેન્દ્રભાઈ પટેલ, દેવેન્દ્રભાઈ પટેલ સાથેની રસપ્રદ વાતો ચાલુ રાખીશું, ફરતો લઈ લઈએ એક નાનકડો બ્રેક. દર્શક મિત્રો, બ્રેક પછી આપ બધાનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. અતિથિમાં આજે અમારા અતિથિ છે એટલે કે અમારા સ્ટુડિયોમાં ગેસ્ટ બન્યા છે દેવેન્દ્ર પટેલ, જાણીતા કટાર લેખક. દેવેન્દ્રજી, આપે કીધું તે પ્રમાણે આપની કોલમની અંદર સત્યતાનો વધુ મહત્તમ આપ ઉપયોગ કરો છો, રિયલ સ્ટોરીઝનો. આપની કલમ માટે કહેવાય છે કે આપની કલમથી ગુજરાત પણ સળગ્યું હતું. વેલ, આ એક બહુ જ સેન્સિટિવ વાત છે, પણ ફેક્ટ્સ તો છે જ. એટલે 1985માં જ્યારે કભી કભીની કલમ 1985માં, કારણ કે હું ભલે નાનો હતો પરંતુ એ સમયે સતત એક પણ દિવસ મેં છોડી નથી. માધવસિંહ સોલંકીની સરકાર માટે આપે જે પ્રમાણે ચાપખા માર્યા હતા અને જેને લઈને જે એક લોકજુવાળ ઉત્પન્ન થયો હતો, આપ કરવામાં સફળ પણ રહ્યા હતા, જેના કારણે ગુજરાત સળગ્યું પણ હતું. ગુજરાત તો સળગવાના જુદા કારણો હતા, ઓન ધ કોન્ટ્રરી એ આગને બુઝાવવાનું કામ અમે લોકોએ કર્યું હતું. કારણ શું, ગુજરાત નહોતું સળગ્યું, પણ અમે લખ્યું એના કારણે ગુજરાત સમાચાર ને સળગાવવાનું. બીજું જે આવ્યું હતું કે ગુજરાત તો સળગ્યું હતું પરંતુ ગુજરાત સમાચાર પણ સળગ્યું, સળગાવવામાં આવ્યું હતું. અને એ આપ જાણો છો કે એ વખતે ગુજરાતમાં જે સરકાર હતી એ સરકાર કોમી તોફાનોને અંકુશમાં લાવી શકતી નહોતી. આંદોલન તો અનામત નહોતું, પણ અનામતની વાત તો બાજુ પર જતી રહી હતી. પણ અમદાવાદમાં રોજે રોજ સ્ટેબિંગ થતા હતા, ખંજરબાજી થતી હતી અને સરકાર પોલીસનો ઉપયોગ પ્રાઇવેટ આર્મી તરીકે લોકોને દમન કરવા માટે કરતા. દેવેન્દ્રભાઈ, એ સ્ટોરી તો લગભગ બધાને ખબર જ છે કે એ સમય આપની જે કોલમ આવતી હતી ખૂબ જ પ્રચલિત થઈ હતી. હું નથી માનતો કે એ સમય તો ગુજરાતની કોપી અટકાવવા માટેના પણ ઘણા બધા પ્રયત્નો કર્યા હતા, વોટએવર, એમાં નથી પડતા, પરંતુ પર્ટિક્યુલર દેવેન્દ્ર પટેલ ઉપર કયા કયા પ્રેશર આવ્યા હતા એ સમયે? પ્રેશર તો મને ખબર નથી, પણ જ્યારે ગુજરાત સમાચાર સળગ્યું ત્યારે હું બપોરે 1:20 સમય હતો અને બપોરે હું આરામ કરતો હોઉં છું ઘેર. તો એ વખતે હું પત્રકાર કોલોનીમાં રહેતો હતો અને મારે બાજુના ફ્લેટમાં આકાશવાણીના સંવાદદાતા રહેતા હતા. તો આકાશવાણીમાં તેમના હસબન્ડનો ફોન આવ્યો કે તમે કહ્યું કે દેવેન્દ્રભાઈને કહો કે એ જલ્દી ઘર છોડી દે, કારણ કે ગુજરાત સમાચારને સળગાવી દીધું છે અને એ લોકો દેવેન્દ્રભાઈનું ફેમિલી અને દેવેન્દ્રભાઈનું ઘર શોધતા શોધતા
કેટલાક ટ્રકોમાં કેટલાક ગુંડાઓ આવી રહ્યા છે, એટલે મને તો ખબર હતી કે આ દિવસ આવવાનો જ છે. અને મેન્ટલી હું તો પ્રિપેર હતો, એટલે મેં મારી પત્ની અને મારા બે નાના બાળકોને લઈ અને મેં એક સલામત બીજા કોઈ મિત્રને ત્યાં મોકલી આપ્યા અને હું મારા ક્રાઇમ રિપોર્ટરને ત્યાં પહોંચી ગયો. અને મેં જોયું તો હું મારી પાસે કાર હતી, તો કાર જાણીતી કાર હતી એટલે એનો નંબર અને વ્હાઇટ કલરની ફિયાટ કાર હતી, એટલે હું મેં કારનો ઉપયોગ કરવાના બદલે હું સ્કૂટર પર ગયો. કારણ કે જે બદમાશો જે લોકો આવતા હતા એ મને ચહેરાથી ઓળખતા નહોતા, મારી કારને ઓળખતા હતા. પોલીસ જે ગુપ્તચર પોલીસ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ હતી એની પાસે મારી કારનો નંબર હતો, સ્કૂટરનો નંબર નહોતો. એટલે મેં સ્કૂટરનો ઉપયોગ કર્યો અને સ્કૂટરનો ઉપયોગ કરીને હું એક ક્રાઇમ રિપોર્ટર જયદેવ પટેલ અમારા મારાથી પણ સિનિયર છે એમના ઘેર હું પહોંચી ગયો. એમના ઘેર જયારે હું પહોંચ્યું ત્યારે મેં જોયું કે એ લોકો મારું ઘર શોધતા શોધતા ગયા હતા અને એ લોકો રસ્તામાં જેટલા વાહનો મળ્યા બધાને સળગાવતા ગયા, જેટલા માણસો ગયા બધાને. પણ પત્રકાર કોલોનીના બધા મકાનો એક ટાઈપના હોવાથી એ લોકો મારું ઘર આઈડેન્ટિફાય નહીં કરી શક્યા અને બીજું જ કંઈક સળગાવીને એ લોકો ચાલ્યા ગયા. પછીની વાતો અત્યંત ગંભીર અને એ પ્રકારની છે કે જે મારે પબ્લિકલી કહેવી ન જોઈએ, પણ દેવાંગભાઈ હું કહું કે મને પકડીને પૂરીને ભુજની જેલમાં એન્કાઉન્ટર કરવા સુધીની યોજનાઓ થઈ હતી. આવું કેટલાક લોકોએ કહ્યું, મને હું નથી માનતો કે આવું કર્યું પણ હોય, કોઈ કોણે પ્લાન કર્યું છે મને ખબર નથી, પણ આ વાત હું મારી જીવનની અત્યંત ખાનગી વાત પહેલી વાર આજે હું રિવીલ કરી રહ્યો છું. અને જે લોકો એમાં સંડોવાયેલા હતા એમાંથી જ કોઈક મારો એક મિત્ર હતો, અને પણ થયો કે આ એક્શન પ્લાન અમલમાં આવે એ પહેલા ગુજરાત સમાચાર સળગ્યું અને સત્તા બદલાઈ ગઈ. દેવેન્દ્રજી, ઘણી વખત કારણ કે આપની જે તેજ તર્રાર કલમનો હું પોતે પણ એક સાક્ષી અને હું પોતે વાચક પણ હતો, ખૂબ જ એગ્રેસિવ એક મૂડની અંદર આપની એ કલમ લખાતી હતી. હવે ક્યાંક લાગે છે કે થોડો સોફ્ટનેસ આવી ગઈ છે કે પછી લાવવામાં આવી છે? ના ના, ઇટ્સ નોટ સો. અને હું નથી માનતો કે દરેક વ્યક્તિએ દરેક વખતે એગ્રેસિવ જ રહેવું જોઈએ. તમે કારણ વગર એગ્રેસિવ ના રહી શકો જ્યાં સુધી કોઈ ઘટના ન ઘટે. આજે દાખલા તરીકે મારી સામે કોઈ એક્શન ના હોય ત્યાં સુધી હું રિએક્શન ના રહી શકું. સો એ સમય માહોલ જ એવો હતો જેના કારણે આપણે આ રીતની કલમ લખવી પડી. નાઉ ધ રેપિડ રાઉન્ડ, પ્રજા પરનો જુલમ એવો જુલમ હતો. મારા બહુ ફાસ્ટ ક્વેશ્ચન્સ હશે, હું આશા રાખીશ કે આપ પણ એટલા સ્પીડમાં જવાબ આપો. દેવેન્દ્ર પટેલને તો આજે ઘણા બધા લોકો આઇડલ માની રહ્યા છે કે કદાચ આદર્શ છે. દેવેન્દ્ર પટેલના આદર્શ કોણ છે, આઇડલ કોણ છે? નોબડી, કોઈ જ નહીં. કારણ કે મેં મારા પત્રકાર તરીકેની કારકિર્દી શરૂ કરી ત્યારે મારી નજર સમક્ષ કોઈ જ નહોતું, પણ લખવાની પદ્ધતિ હું ગાંધીજીની આત્મકથાની સિમ્પ્લિસિટી મેં એમના માટે સ્વીકારી છે. પણ ગાંધીજી એ વોઝ નોટ માય આઇડલ. કારણ એનું કારણ છે કે બાપુ તો એક રાષ્ટ્રપિતા હતા અને હું તો એક સામાન્ય રિપોર્ટર તરીકે હતો, એટલે કોઈ પણ મારો રોલ મોડલ હતો. થેન્ક યુ વેરી મચ દેવેન્દ્રજી. તો દર્શક મિત્રો, આ હતી મુલાકાત જાણીતા કટાર લેખક દેવેન્દ્ર પટેલ સાથેની. દર્શક મિત્રો, ખૂબ જ વાત, કારણ કે એટલા બધા અનુભવી છે ને, આમ કહી શકાય કે 40 વર્ષનો બહોળો અનુભવ, પરંતુ સમયની મર્યાદાને લઈને અત્યારે અહીંયા વાતને અલ્પવિરામ મૂકીએ છીએ. જરૂરથી સમય મળશે ત્યારે દેવેન્દ્રભાઈને ફરીવાર બોલાવીશું અને સ્ટુડિયોમાં વાત કરીશું તેમની સાથે બીજી ઘણી બધી અંતરંગ વાતો. દર્શક મિત્રો, આ જ રીતે નેક્સ્ટ એપિસોડની અંદર હાજર થઈશું એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી મને અને દેવેન્દ્રભાઈને રજા આપશો, પરંતુ તેની પહેલા આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો તમને જરૂરથી લખીને મોકલાવો. મારું સરનામું છે સિટી ન્યૂઝ, C-202 સહજાનંદ કોમ્પ્લેક્સ, સ્વામિનારાયણ મંદિરની સામે, શાહીબાગ, અમદાવાદ. આપ અમને SMS પણ કરી શકો છો અને આપ અમને ઈમેલ પણ મોકલી શકો છો. અમારું ઈમેલ એડ્રેસ છે cityNews@citybroadband.com. ચાલો દર્શક મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વીક. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. I'm going to go to the hospital.